હેલો દોસ્તો, આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગર જિલ્લાના એક અંબાપુર ગામમાં કે જ્યાં એક પ્રાચીન વાવ આવેલી છે. તો દોસ્તો, વિડીયો અંત સુધી જરૂર જોજો, જાણીશું પૂરી ઇન્ફોર્મેશન અંબાપુરની વાવ વિશે. તો દોસ્તો, અહીંયા અંબાપુરની વાવ પાસે એક અંબાજી માતાનું મંદિર આવેલું છે અને એની પાસે જ આ એક પ્રાચીન વાવ છે. દોસ્તો, અડાલજની વાવ વિશે તો તમે જાણતા જ હશો, પણ અડાલજથી નજીક લગભગ 3 કિલોમીટર દૂર આ અંબાપુરની એક વાવ આવેલી છે, જે પણ એક જોવાલાયક સ્થળ કહી શકાય. મિત્રો, વાવનું નિર્માણ 1499માં એટલે કે 15મી સદીમાં રૂડાબાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. ખરેખર રણજીતસિંહ વાઘેલાના અંતિમ સંસ્કાર સ્મારક તરીકે રાણી રૂડાબાઈ વાઘેલા દ્વારા 15મી સદીમાં આ વાવ બનાવવામાં આવી હતી. તો મિત્રો, અંબાપુરની આ જે વાવ છે એ અડાલજની વાવ સાથે મળતી આવે છે અને ઘણા લોકો અહીંયા ફોટોશૂટ માટે પણ આવતા હોય છે. મિત્રો, તમને આ વાવ અત્યારે વિડીયોમાં એક સરસ સ્થાપત્ય તરીકે લાગતું હશે, પરંતુ એકચ્યુઅલી જ્યારે હું આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે મેં જોયું કે અહીંયા થોડો સ્વચ્છતાનો અભાવ છે. જે મેઇન વાવ છે, વાવનો જે કૂવો હોય એ કૂવાની અંદર જ કચરો ભેગો કરવામાં આવ્યો છે, એ તમે જોશો આગળ વિડીયોમાં. તો હવે આવું કેમ થયું? કારણ કે થોડા સમય પહેલાં જ્યારે અહીંયા મેં વિઝિટ કરી હતી ત્યારે અહીંયા એકદમ સારી એવી ક્લીનલીનેસ હતી, પણ અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા વચ્ચે જ વાવની જે કૂવો છે એની વચ્ચે જ કચરો છે. તો આ એક ખેદજનક બાબત કહી શકાય આપણા માટે. અત્યારે જે આ અંબાપુર ગામ છે એ ગ્રામ પંચાયતની જગ્યાએ જે ગાંધીનગર મહાનગરપાલિકા છે એમાં એનો સમાવેશ થઈ ગયો છે. તો મિત્રો, અહીં આ અંબાપુરની વાવમાં પણ આપણને જે અડાલજની વાવ છે કે જ્યાં ઇન્ડો મુસ્લિમ તરીકેનું એક સ્થાપત્ય જોવા મળે છે, તો સેમ સ્ટ્રક્ચર અહીંયા પણ આપણને જોવા મળે છે કે જે ઇન્ડો મુસ્લિમ સ્થાપત્ય શૈલીનું કહી શકાય. ઓકે મિત્રો, હોરર વાઇબ્સ કમ્પ્લીટેડ. સો આપણે જોયું કે વાવની જે કલાકૃતિ, જે કારીગરી છે એ એકદમ સરસ રીતે કરવામાં આવી છે, પણ અહીંયા આ વાવનું થોડું જતન કરવાની જરૂર છે એવું લાગી રહ્યું છે. તો અહીંયા હાલ તમે જે જોઈ રહ્યા છો કે સાફ સફાઈનો અભાવ છે. કોઈએ ફોટોશૂટ કર્યું હોય તો એનો કચરો પડેલો છે. જો આ વિસની નોટ અહીંયા પડેલી છે, ફૂલનો કચરો છે, પછી આ જીરા, તો એવું ઘણું બધું હતું. અને આ છે એ અંબા માતાનું મંદિર જે વાવ પાસે આવેલું છે. ઓકે ફ્રેન્ડ્સ, સો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં, અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. Thank you.